ગામડાઓ છે કે જે લોક સાહિત્યની વાત હોય, સંસ્કૃતિની વાત આજે પણ બચાવીને બેઠા છે. ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અવનવી ખેતી કરતા થયા છે. પાણીની સમસ્યાના કાયમી સમાધાન માટે ખેડૂતોએ આ રસ્તો અપનાવ્યો છે, સાથે તેમણે સફળતા પણ મળી રહી છે. આવા જ એક અમરેલીના વડિયાના ખેડૂત છે જેને મળ્યું છે તેમની મહેનતનું યોગ્ય ફળ. શેની કરી રહ્યા છે ખેતી, આવું જાણીએ. આમરેલીના નાનીકુવા વાવ ગામના યુવાન ખેડૂત દીપક ઢોલરિયા છે. વર્ષોથી પોતાના ખેતરમાં મગફળી અને કપાસની ખેતી કરતા દીપકભાઈએ કંઈક નવું કરવાનું વિચાર્યું અને આ વિચારને અમલમાં મૂક્યો ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને. દીપકભાઈ વારંવાર નુકસાનીથી કંટાળ્યા હતા અને ઘરે જ ડ્રેગન ફ્રૂટના રોપાઓને ઉછેરી પોતાના ખેતરમાં રોપણી કરી રહ્યા છે. નાના રોપાને પ્લાસ્ટિકના ગ્લાસમાં ઉગાડી ઉછેર કરી રહ્યા છે. સમયસર પાણીનો છંટકાવ સાથે ખાસ કાળજી પણ રાખી રહ્યા છે. અંતે પરિણામ સ્વરૂપે તેમના ખેતરમાં આજે ડ્રેગન ફ્રૂટના રોપા પર ઉગી નીકળ્યા છે મીઠા મધુરા ડ્રેગન ફ્રૂટ. 2 વર્ષની મહેનતથી કરેલો તેમનો પ્રયોગ સફળ રહ્યો છે. બજારમાં પણ ડ્રેગન ફ્રૂટના સારા ભાવ મળતા હોવાનું આ યુવાન ખેડૂત જણાવી રહ્યા છે. ડ્રેગન ફ્રૂટનું 1.5 વીઘાનું વાવેતર કરેલ છે. અંદાજે ખર્ચ 1.5-2 લાખનો ખર્ચ થયેલો છે. મેં આ બધી જ ડ્રેગન ફ્રૂટ વિશે બધી માહિતી મેળવીને આ વાવેતર કરેલું છે અને રોપા લઈ મેં વાવેલું હતું. મેં બજાર કિંમત પણ 200 થી માંડીને 300 રૂપિયા જેવી બજાર કિંમત ભાવ મળી રહે છે. દીપકભાઈની ડ્રેગન ફ્રૂટની ખેતી વિશે સાંભળીને અન્ય ખેડૂતો પણ અહીં આવી રહ્યા છે. વિદેશની ધરતી પર અને ખાસ કરીને રેતાળ જમીન પર થનારું આ ફળ સારી એવી કમાણી કરી આપે તે લોકોને અચરજ પમાડે તેવું છે. ડ્રેગન ફ્રૂટનું અમે વાવેતર કર્યું છે. અમારે અહીંયા દીપકભાઈ ઢોલરિયા છે, એણે વાવેતર કર્યું, એની પ્રેરણા લઈને મેં પણ વાવેતર કર્યું છે. અને કપાસ અને સિંગ ને એવા અમારે જનરલ વાવેતર છે, પણ એના કરતાં ઉત્પાદન અને વળતર સારું મળે છે અને બજારમાં ભાવ 200 થી 250 મળે છે. ડ્રેગન ફ્રૂટ ફોટામાં અથવા મોટા બજારમાં જોવા મળે છે. નાના ગામડાઓમાં ડ્રેગન ફ્રૂટ એક કલ્પના સમાન છે, પરંતુ સૌરાષ્ટ્રની ભૂમિમાં ઉગેલા ડ્રેગન ફ્રૂટ હાલ તો તમામ યુવા ખેડૂતોને આકર્ષી રહ્યા છે. દેખાવે સુંદર અને સ્વાદે મધુરા એવા ડ્રેગન ફ્રૂટ ખાવા કોને ન ગમે, તેથી વધારે પડતી માંગને જોતા ખેડૂતો આની ખેતી તરફ ખેંચાયા છે. થોર પ્રજાતિના ડ્રેગન ફ્રૂટ માટે કોઈ પ્રકારના બિયારણની જરૂર પડતી નથી. તેની ડાળીઓ કાપીને જમીનમાં ઉગાડાતા તે ફરીથી જીવંત થઈ જાય છે. ગુલાબી અને સફેદ એમ 2 પ્રકારના ડ્રેગન ફ્રૂટ વિટામિન્સથી ભરપૂર છે. આથી અન્ય ખેડૂતો પણ આ ખેતીની સમજ મેળવી રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂત એવા દીપકભાઈ ઢોલરિયાએ નાની કુકાઓની અંદર ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલી છે અને મેં જાણવા મળ્યું એટલે અમે અત્યારે અહીં આવ્યા. રેલમાં તો ડ્રેગન ફ્રૂટ જોયું પણ નહોતું ફોટાની અંદર, અને આ વસ્તુ વિદેશની છે એવી દીપકભાઈએ અહીંયા એના ખેતરની અંદર વાવેલું છે અને બહુ સરસ મજાનું છે. તે જોઈને ખૂબ આનંદ થયો અને પાક પણ બહુ સારો એવો આવ્યો છે. એ જોઈને મને પણ ઈચ્છા એવી છે કે હું પણ આનું વાવેતર કરી અને સારા પાક મેળવવાની ઈચ્છા. ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી એ મહત્વનું નથી, પરંતુ પરંપરાગત ખેતી છોડી ખેડૂતો વધુ ફાયદો અને ઓછા રોકાણમાં થાય તેવી ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે તે મહત્વનું છે. ભવિષ્યમાં અન્ય ખેડૂતો પણ આ ઘેલું ન લગાડે તો નવાઈ નહીં. કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી.